जय श्री स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SAS ऑनलाइन गुरुकुल में हूँ संजय बकोत्रा आप सर्व विद्यार्थियों हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों केम छो, मजा में? आज आप अभ्यास करीशू धोरण 6 नी अंदर सामाजिक विज्ञान विषय में पाठ 5 शांति अने शांति नी शोध में बुद्ध अने महावीर। आज आपणो सब टॉपिक एटले के विषयांक गृहत्याग अने साधना छे। हवे विद्यार्थी मित्रों आपणे आगला लेक्चर में महावीर स्वामीनु प्रारंभिक जीवन जोयुं हतुं, एमनो जन्म, एमनो बाळपण अने एमणे जे टूंकमां एमना माता पिताનો परिचय आ बधी वात करी हती। त्यार पछी हवे आपणे एनी वात करवाना छीए के एमणे गृहत्याग केवी रीते कर्यो अने त्यार पछी एमणे साधना कई रीते करी। 30 वर्षनी वये સત્ય અને જ્ઞાનની શોધમાં છે તેમણે ગૃહત્યાગ કર્યો હતો। સત્ય પોતે જાણવા માગતા હતા, જ્ઞાન પ્રાપ્ત કરવા માગતા હતા। ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી એમણે કઠોર તપસ્યા કરી। ઋજુપાલિકા નદીના કિનારે તેમણે સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હતું। તો મહાવીર સ્વામી 30 વર્ષની ઉંમરે છે એમણે ગૃહત્યાગ કર્યો હતો। ત્યાર પછી જોઈએ તો ત્યાર પછી 12 વર્ષ પછી એમણે 12 વર્ષ સુધી સતત તપસ્યા કરી અને એ કઠોર તપસ્યા બાદ ઋજુપાલિકા નદીના કિનારે તેમણે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત થયું હતું। પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન કહેવાયા। આવા મહાન પરાક્રમી વર્ધમાન મહાવીર તરીકે ઓળખાયા। તો વિદ્યાર્થી મિત્રો મહાવીર સ્વામીનું નામ મહાવીર કઈ રીતે પડ્યું એ પણ આપણને અહીંયા જાણવા મળે છે, કારણ કે એમણે જે મહાન કાર્ય કર્યું કે પોતાની મન અને ઇન્દ્રિયો ઉપર પોતે કાબુ મેળવી વિજય પ્રાપ્ત કર્યો અને સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એમણે 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી। ઋજુપાલિકા નદીના કિનારે એમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને આવા મહાન પરાક્રમી વર્ધમાન મહાવીર તરીકે જાણીતા થયા। ઉપદેશની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો મહાવીર સ્વામીએ ઉપદેશ આપ્યો કે બુદ્ધની જેમ જ મહાવીર સ્વામી પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માને છે। તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે। તેમના ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે। તેમણે નીચે મુજબના 5 રત્નોનો ઉપદેશ કર્યો। વિદ્યાર્થી મિત્રો 5 એમના જે ઉપદેશ છે એ અહીંયા આપવામાં આવ્યા છે। ફરીથી એક વખત કહી દઉં કે એમને ઉપદેશ કેવી રીતના આપ્યો હતો, તો કે બુદ્ધની જેમ જ મહાવીર સ્વામીએ પણ 5 સંસાર અને ભય અને દુઃખથી ભરેલો માને છે એવી રીતના 5 ઉપદેશ આપ્યા। ઈશ્વરનો ઇનકાર પણ કરે છે તેઓ। તેમના ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે। એમાં પહેલો આપણે ઉપદેશ જોયો વિદ્યાર્થી મિત્રો અહિંસા। મહાવીર સ્વામી માનતા કે હિંસા એ સમાજનું સૌથી મોટું દૂષણ છે, કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં, નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે, એટલે કે ક્યારેય આપણે હિંસા કરવી જોઈએ નહીં, આવું ગાંધીજીએ પણ કીધું છે। ગાંધીજી પણ અહિંસામાં બહુ માનતા હતા। તો વિદ્યાર્થી મિત્રો આ એક બોધ લેવા જેવું છે કે આપણે જીવ માત્રની પણ ક્યારે હિંસા કરવી ન જોઈએ એવું એમણે કીધું હતું, મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં, પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા એમણે ઉપદેશ દ્વારા બહુ સરસ વાત કરી કે ભાઈ આપણું મનમાં પણ હિંસા ન કરવી જોઈએ અને પ્રાણી માત્રનો રક્ષા કરવી એ આપણું કર્તવ્ય છે। ત્યાર પછી આપણે વાત કરીએ સત્ય। સત્ય એમનો બીજો ઉપદેશ છે, ક્યારેય અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં, વિચાર્યા કે સમજ્યા વગર બોલવું પણ જોઈએ નહીં। તો આપણે બોલવાનું જે ઉચ્ચારણ છે બરાબર એ ક્યારેય અસત્ય એમાં હોવું જોઈએ નહીં અને વિચાર્યા કે સમજ્યા વગર ક્યારેય કોઈને કંઈ કહેવું ન જોઈએ। સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ, તો આપણે સત્ય પાલન કરવું હોય તો આપણે ગુસ્સો કરવો જોઈએ નહીં, ક્રોધ આવે તો આપણે સત્યનું પાલન કરી શકીએ નહીં, સત્યનું હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા
આ રીતે આખો બીજો ઉપદેશ છે એમનો કે સત્ય માટે સત્ય બોલવું જોઈએ. ત્યાર પછી જોઈએ ત્રીજો ઉપદેશ અસ્થાય. અસ્થાય એટલે શું? તો કે ચોરી. ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ક્યારેય ચોરી ન કરવી જોઈએ એવો ઉપદેશ એમને આપેલો છે. કોઈની પણ અનુમતિ વગરની વસ્તુ આપણે ગ્રહણ કરવી જોઈએ નહીં. આપણે જીવનમાં કોઈ પણ વસ્તુની આપણે જરૂરિયાત હોય તો આપણે લઈ લેવી જોઈએ. બીજા કોઈની વસ્તુ આપણે ચોરીને લેવી જોઈએ નહીં. કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પણ પ્રવેશ કરવો તે પણ ચોરી છે. તે સમજાવી તે સમયના સમાજને ચોરી વૃત્તિથી દૂર કરવો તે પણ ચોરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે ભાઈ આ ચોરીની અહીંયા વાત કરવામાં આવી છે. અપરિગ્રહનું જોઈએ તો કે મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન, ધાન્ય, આભૂષણો, વસ્ત્રનો સંગ્રહ કરવો જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અપરિગ્રહની વાત પણ કરવામાં આવી છે, એ પણ ખૂબ જરૂરી છે કે આપણે વધુ જરૂરિયાત, જેટલી જરૂરિયાત છે એના કરતાં વધુ વસ્તુઓનો સંગ્રહ ન કરવો જોઈએ. ચીજ વસ્તુ, ધન, ધાન્ય, આભૂષણો, વસ્ત્રનો સંગ્રહ વગેરે વસ્તુઓ છે એ આપણે ન કરવી જોઈએ. જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહ વૃત્તિ ઘટે અને પરિણામે ગરીબો સુધી પણ અનાજ જેવી ચીજ વસ્તુઓ પહોંચી શકે, પહોંચે તેવો મહત્વનો સંદેશ તેણે આપ્યો છે. હવે છેલ્લું આપણે વાત કરીએ, પાંચમું બ્રહ્મચર્ય. તેમણે જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા છે એ ખાસ જણાવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા એમના પાંચ જે મુખ્ય ઉપદેશો છે. ફરીથી એક વખત કહી દઉં, અહિંસા, સત્ય, અસ્થાય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરશું, મહાવીર સ્વામી છે એ એક મહાવીર સ્વામી એક જે મહાન સુધારક તરીકે કેમ કહેવાયા એમની વાત કરીએ. મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો, તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો. શા માટે? તો કે ભાઈ ઈશ્વર હોય તો કોઈને દુઃખ થાય નહીં એવું એ માનતા હતા. યજ્ઞમાં થતી પશુ હિંસાની પોતે નિંદા કરી, સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત કરી. બુદ્ધની જેમ તેમણે લોકોની ભાષા પ્રાકૃત અને અર્ધમાગ્ધીમાં ઉપદેશ આપ્યો. સાદા અને સરળ ઉપદેશ તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું. એમનું નિર્વાણની વાત કરીએ તો 72 વર્ષની વયે પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા હતા. આ પ્રશ્ન પૂછાય એવો છે, તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે મહાવીર સ્વામીનું નિર્વાણ ક્યારે થયું હતું, ક્યાં થયું હતું? તો કે 72 વર્ષની વયે પાવાપુરીમાં થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મહાવીર સ્વામી વિશેની વાતચીત પૂરી કરવા જઈ રહ્યા છીએ, પરંતુ થોડીક વાત હું તમને કરું કે ભાઈ જૈન દેરાસરો છે એમના મંદિરો આપણે ગિરનારની અંદર અને પાલિતાણાની અંદર આવેલા છે, જૈન અને બૌદ્ધ ધર્મના મંદિરો. તો એ તમે જોશો તો શાંતિ, અહિંસા એ બધું ત્યાં આપણને જોવા મળશે. તો જરૂરથી આપણે એવા મંદિરોની મુલાકાત લેવી જોઈએ જેથી આપણને ધર્મ વિશે વિશેષ જાણવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, એવા જે લોકો જૈનાચાર્યો છે એમના પણ અમુક પ્રવચનો આવતા હોય છે ટીવી માધ્યમથી, તો આપણે સાંભળવા જોઈએ જેથી આપણને જૈન વિશેની વિશેષ ખબર પડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂરો કરવા જઈ રહ્યા છીએ. આજનું હોમવર્કની આપણે નોંધ કરી લેશું. પેજ નંબર 25 ઉપર સ્વાધ્યાય જે આપેલું છે આપણે પાકી બુકની અંદર લખશું. વ્યવસ્થિત રીતે પ્રશ્ન જવાબ છે આપણે પાઠ્યપુસ્તકમાંથી ગોતીને લખવાના છે. કોઈ પણ જાતનો કાંઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરીથી મળીશું, નવા પાઠની શરૂઆત કરશું. ત્યાં સુધી આપ સર્વને મારા એજથી જય શ્રી સ્વામિનારાયણ.